અહીંયા નવું આપણે લાસ્ટમાં ડિગ્રી આપણને આપેલું છે 2 ડિગ્રી તો અગાઉ અહીં આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે કે જે બેટરી જે છે એ રાસાયણિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન છે કે બેટરી જે છે એ રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે છે કે જેના મુખ્ય થી આપણે બે પ્રકાર આપેલા છે ફર્સ્ટ ની આપણે વાત કરીએ પ્રાથમિક કોષ તો પ્રાથમિક કોષ એટલે શું કે લાંબા સમયના વપરાશ બાદ સંગ્રહક કોષ અને લિથિયમ આયન કોષ તો
ei apre ei, distrug mai apre să nu judi pe altă cărie. Părintei i-a întrebat că e ce? Că sunt compus, că ce? Practic programul pot ce? Ce s-au plătut? Le clas mama vechi de sub de o oată de neapre. Le clas spus că nechi apă unul cheie ce? Păi ia! Acum timp de țara promare, zic de atunci, bătătăria o la mare, mai mie întâlni bagiu, patru ce dau, ca că nu o să vă dau mama de ce? Zimii mă tema, grefai cu soliu, ce patru bătătăria ne scoase noi, જેની આજુબાજુ એમેનોટુ અને કાર્બન મિશ્રણ ભરવામાં આવે છે બાકી રહેલા ભાગમાં કે જેની અંદર NH4Cl અને ZnCl2 ની લુગડી ભરવામાં આવે છે હવે ગ્રેફાઇટ પછી સળિયું છે એ થોડું સહેજ બહાર રહે તે રીતે ખાસ પ્રકારના મીણ દ્વારા સીલ કરવામાં આવે છે તો અહીંયા જીંકનું જે પાત્ર જે છે કે જે એનોડ તરીકે વર્ક કરે છે અને એમેનોડના સંપર્કમાં રહેલું ગ્રેફાઇટનું સળિયું કે જે કેથોડ તરીકે વર્ક કરે છે તો એ આપણે વાત કરીએ કે કેથોડ કે જેની અંદર અહીં આપણે આપણો છે ગ્રેફાઇટનું સળિયું ट्रांजिस्टर वगैरह का
છે તો એ આપણે એનોડ અને કેથોડ તરીકેની આપણે પ્રક્રિયા લખીએ કેથોડ કે ટ્વાઇસ મોર MnO2 પ્લસ ટ્વાઇસ મોર NH4 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ધેટ ગિવ્સ Mn2O3 plus y equal ammonia NH3 plus H2O એનો તરીકે આપણે જે આપેલો છે કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો Zn that gives Zn 2 plus plus 2 electron તો એ આપણે એનોડ કેથોડ પ્રક્રિયા એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ વધુમાં કે આ કોષનું કોષ પોટેન્શિયલ એ આપણને 1.5 વોલ્ટ એ આપણને આપેલો છે કે સુકા કોષનું કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે એટલે કે Mn3 નું Mn4 માં ઓક્સિડેશન વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને આપણે કરી શકતા હોતા નથી Mn3 નું Mn4 માં ઓક્સિડેશન વિદ્યુત પ્રવાહની દિશા આપણે ઉલટાવીને કરી શકતા હોતા નથી એટલે કે આ પ્રકારનો જે કોષ છે જે પ્રાથમિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે એક વખત યુઝ કર્યા પછી ફરીથી એને આપણે રીયુઝ કરી શકતા હોતા નથી એટલે કે ફરીથી આપણે વાત કરીએ કે એક વખત મૃત બન્યા પછી ફરીથી એને આપણે પુનર્જીવિત કરી શકતા હોતા નથી તેથી તેને આપણે પ્રાથમિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ વધુમાં આપણે ચર્ચા કરીએ સુકો કોષ એ વાસ્તવમાં સુકો હોતો નથી કારણ કે તેની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 ની લુપ્તિ કરવામાં આવે છે તેથી સુકો કોષ એ વાસ્તવમાં સુકો હોતો નથી અને જો સુકો કોષ એ સુકો હોત તો તેની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ નહીં જેનો ઉપયોગ એ આપણે આપેલો છે ટોર્ચ રેડિયો ટ્રાન્ઝિસ્ટર અને નાના મોટા ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એ આપણે સુકા કોષની અંદર એ આપણે વાત કરી છે ફરીથી એક વખત રિવિઝન કરીએ કે સુકો કોષ કે જે પ્રાથમિક પ્રકારનો કોષ છે કે જે સૌપ્રથમ લેક્લાસ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી એને આપણે લેક્લાસ કોષ તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે જેની અંદર કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો છે એનોડ તરીકે ઝિંક છે વિદ્યુત વિભાજક તરીકે એમોનિયમ ક્લોરાઇડને ZnCl2 ની વૃદ્ધિ કરવામાં આવે છે જેનો કોષનો કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે તો એ આપણે વાત કરીએ કે આ સુકા કોષનો કોષ પોટેન્શિયલ એ આપણને 1.5 વોલ્ટ છે જો એનાથી આપણે વધારે વોલ્ટેજ મેળવવો હોય તો આ પ્રકારના કોષોને એ આપણે શ્રેણીમાં ગોઠવીને 1.5 વોલ્ટ કરતા પણ આપણે વધારે વોલ્ટેજ મેળવી શકીએ છીએ કે જેનો ઉપયોગ ટોર્ચ રેડિયો ટ્રાન્ઝિસ્ટર અને નાના મોટા ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર આપણે આ પ્રકારના કોષનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેની અંદર એનોડ અને કેથોડ પ્રક્રિયા આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ સેકન્ડરી આપણે કોષની વાત કરીએ મર્ક્યુરી કોષ સેકન્ડ સેલ્સ ની આપણે વાત કરીએ છીએ મર્ક્યુરી કોષ તો ઓછો વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટે આપણે આ પ્રકારના કોષનો ઉપયોગ કરી શકીએ છીએ કે જ્યાં વિદ્યુત પ્રવાહનું ઓછું ઉત્પાદન થતું હોય જેનો ઉપયોગ આપણે શ્રવણ ઉપકરણ અને ઘડિયાળની અંદર આપણે કરી શકીએ છીએ કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HCO અને કાર્બનનું મિશ્રણ આપણે કેથોડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી જેને આપણે ઝિંક એમાલગમ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ તો ઝિંક મર્ક્યુરી નું આવરણ કે જે એનોડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેમાં વિદ્યુત વાહકીય લુગ્નિ એટલે કે વિદ્યુત વિભાજક તરીકે આપણે ZnO અને KOH ની લુગ્નિ આપણે વિદ્યુત વિભાજક દ્રાવણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
જેનો ઉપયોગ શ્રવણ ઉપકરણમાં અને ઘડિયાળમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને કોષનો પોટેન્શિયલ જે છે 1.35 વોલ્ટ છે તો એ આપણે મર્ક્યુરી સેલ્સની આપણે વાત કરીએ કે જ્યારે ઓછું વિદ્યુત પ્રવાહનો ઉત્પાદક થાય કે આપણે આ પ્રકારના કોષનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં એનોડ તરીકે ZnHનો આવરણ કરવામાં આવે છે અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ લેવામાં આવે છે તેમાં વિદ્યુત વાહકીય લુગ્ધી તરીકે ZnO અને KOHની લુગ્ધી કરવામાં આવે છે જેનો કોષનો કોષ પોટેન્શિયલ અહીં આપણને 1.35 વોલ્ટ આપેલો છે જેનો ઉપયોગ શ્રવણ ઉપકરણ અને ઘડિયાળમાં આપણે કરી શકીએ છીએ તો એ આપણે કેથોડ અને એનોડ માટેની આપણે પ્રક્રિયાની વાત કરીએ કેથોડ કે જે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ છે તો HCl પ્લસ H2O પ્લસ ઇલેક્ટ્રોન ધેટ ગિવ્સ Hg પ્લસ 2H માઇનસ એનોડ તરીકેની આપણે પ્રક્રિયા વાત કરીએ Zn પ્લસ 2H માઇનસ ધેટ ગિવ્સ ZnO પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન ટોટલ કોષ પ્રક્રિયાની આપણે વાત કરીએ HCO પ્લસ Zn ધેટ ગિવ્સ ZnO પ્લસ Hg તો એ આપણે પ્રાથમિક કોષની અંદર એ આપણે બે કોષની એ આપણે વાત કરી છે સુકો કોષ અને લેડ સંકરાવક કોષ